ગુડ મોર્નિંગ. જય મહારાજ. બધાને અહીંયા ઘડી શાક થવા માટે મૂકી દીધેલું છે ટિફિનનું. આજે બનાવવાના છે ટિફિનમાં મગ, કેમ કે વધારે કશું શાકભાજી હતું નહીં તો મગ જ પલાળી દીધા, એટલે મગ બનાવવાના છે ટિફિનમાં. અને અહીંયા મારી મમ્મી કાચ ગયા છે દીવા બત્તી, શાક વઘારી અને પછી લોટ બાંધવા માટે બેસી જાય, કેમ કે પોણા સાત જેવું થઈ ગયું છે, એટલે ફટાફટ કામ પતાવી દઉં. અત્યારે હવે જોઉં છું ઉપર, કેમ કે ડ્રેસ કાઢવાનો છે. વધારાના કપડાં નીચે નહીં રાખ્યા, તિજોરી તો એકદમ ફૂલ છે, ખાલી રોજના કપડાં પહેરવાના હોય એમાં જ, તો ઉપર આવવું પડે. ઠંડી લાગે છે. એક્સ્ટ્રા બધા કપડાં અમે રાખવાના, ઇસ્ત્રી કરવી લેવાની. ઇસ્ત્રી કરી હાલશે, આમ તો કરી હાલશે, જે એમની કરશે તે કરી હાલશે, નહીં બેસે જોઈએ શું કરે છે. યાર ટાંકી ભરાઈ ગઈ. ટાંકી ચાલુ કરવા મૂકી હતી અને ભરાઈ ગઈ ને આઈ. આજે તો આઈ તો હર્ષિલના ટ્યુશન મૂકવા જવા માટે કોઈ નહોતું, તો આવીને ટ્યુશન મૂકી આવી. ટ્યુશન મૂકી આવીને ઘરે આવી, અને ઘરે આવીને બી લાઈટ ચાલુ નહોતી અહીંયા ગઈ બેઠક રૂમની, તો પછી એ ચાલુ કરી અને જવાનું છે અત્યારે આઈબ્રો કરાવવા. તો પેલા બેનને છે આજે ઘરે, તો જઈ આવું. મમ્મી હું આવું છું હા, અને સન્ની ને એવું હોય તો ફોન કરજો, તો ભૈલાને લઈ આવો હે ને. ડ્રાઈવિંગ હશે કઈ ગાય પાછળ પડે છે, આરોહીને લઈ અને પછી જો. આરોહી ચલ મા જોડે.
ફ્લેટ હું ના રોહી આવી ગયા છે, જમના ઘરે જવાનું છે, જમના ઘરે પણ ના ફોર્થ ફ્લોર પર છે, લિફ્ટમાં જવું છે. આવતી ધીરે પેલા ફોર્થ ફ્લોર. ઓકે અરે યાર અહીંયા ગડી ફ્લેટમાં રહે છે તો એમના ઘરે જઈએ છીએ. આરોહી બી આવી છે મારી જોડે, જ્યારે અહીંયા આવું તારોહીને લઈને જાઉં ને આરોહી, કેમ કે ક્યારેક ક્યારેક એ અહીંયા ટ્યુશન આવે છે, પહેલાં અહીંયા આવતી હતી ને આરોહી, એટલે એને બરાબર બધું એડ્રેસ બધું કમ્પ્લીટ ખબર હોય, અને મારે ખૂબ જ વાર આવવાનું થાય ને તો મને ભૂલ પડી જાય છે, એટલા માટે હું એને લઈને આવું છું જોડે. બંધ કરો હવે આવી ગઈ છું એ બહેનના ઘરે. આવી ગઈ આઈબ્રો કરવા, ત્યાં ગઈ મમ્મીએ બનાવી કઢી લીધી અને શાક બનાવ્યું મમ્મી કે પપ્પાનું રીંગણ બટાકા બનાવ્યું છે, રીંગણ બટાકા બનાવ્યું અને કઢી બનાવી છે. પહેલાં ફોન ચાર્જ, ફોન નહીં મારું શું કહેવાય ઘડિયાળ ચાર્જ કરી દઉં, બેટરી પૂરી થઈ જવાય છે. પપ્પા ઠરતા ઠરતા ઘરે આવશે. હા ચાર્જમાં મૂકી દઉં ફોન, ફોન નહીં સોરી હા, અને શું કહેવાય વોચ, કેમ કે એની બેટરી પૂરી થઈ જવાય છે. પણ આમાં શું છે ચાર્જર થોડુંક બગડી જ જવાયું છે તો આમ નીચેથી જોવું પડે, થઈ ફર્સ્ટ ટાઈમમાં જ થઈ ગઈ, નહીં ટાઈમ લાગે થોડોક પણ થઈ ગઈ છે. પણ મેં લીધો જ નહોતો, જમવાનું આવી ગયું છે પ્રીતે છે, ચાલ તનુ આવી જા, શું નહીં ખાવું તને કમ્પ્લીટ કરી આપું, ચાલ કેમ પણ જેન નહીં ખાવું, ચા ખીચડી ખાઈ લઈશ, ચા ને ખીચડીમાં તો હા હા કેસે, ચા ને ખીચડી ખાઈ લઈશ બસ, ચા મૂકી છે લેતા આવજો ને બર, કેમ નહીં લાવ્યા વાટકો, ચમચી બી લાવી પડશે ને, લે કાનું બેસી જા. બપોર શું બનાવ્યું મમ્મી, બાપા લાવ શું બનાવ્યું, બનાવ્યું છે કઢી, બહુ જ દિવસે કઢી બનાવી છે ને અમે, બહુ જ દિવસે નહી ખીચડી લગન જેવું શાક લાગે, ચલ કે મમ્મીએ લગન નું ખાવા બનાવી છે આવી જાય, ચલ ઓ બપરે બાપ ઠંડી જમી લીધું છે અને હર્ષિલ ને બેઠો છે અને આરોહી પર બેઠી છે, એ લોકો લોન ટેસ્ટ આવવાનો છે એટલે એની તૈયારી કરી રહ્યા છે, એટલે સ્પેલિંગ મોડે કરે છે, એટલે એ સ્પેલિંગ મોડે કરીને મને આપે છે. કેમનો પડી ગયો બેટા, હું એક સીરિયસલી પડી મમ્મી સવારે, આજે સવાર સવારમાં ઊંઘમાં હતી, કાનો ઊંઘમાં હતી આઈ એમ લવસી, સર સર વાતી હતી એટલે સીડી પરથી આમ બેસી પડી, બાક્યું થોડુંક બાક્યું છે, ચલો તું ફટાફટ કરી લેતા, કેવી રીતે મેં તને શું કર્યું, રીડ કરી ન કર, પેલી રીતે નહીં કરવાની, રીડ કર અને પછી કર, રીડ કરીશ ને તો આસાનીથી આવશે કનું,
આરામથી બેસ, પાસે ટક્યો રાખી દેવું હોય તો. મમ્મી એ આગળી કરી રહ્યા છે દવા. આ દવાથી હાલ થયું મમ્મીને, મને થઈ ગઈ, મને થઈ ગયું પાછું, એવું થઈ ગયું. લાય બતાય, સ્પેરો બરાબર છે, પછી સ્લીપ, સ્લીરિંગ કેવી રીતે કરવું. હમણાં જ ઉપર આવી ગઈ, હવે હર્ષિલને એનું હોમવર્ક બધું પતાવી દીધું, કેમ કે એને હવે આવે છે એક્ઝામ, એટલે એને થોડું સ્પેલિંગ ને એ બી બનાવતા શીખવાડી દીધું, કેમ કે હજુ એને વાંચતા પણ હમણાં જ આવડ્યું છે, એટલે એને એ શીખવાડ્યું કે કેવી રીતે સ્પેલિંગ બનાવવાના બોલીને, એટલે એને ઇઝી રહે વાંચવામાં અને યાદ રાખવામાં પણ, એટલે એને એ બધું કરાવી અને હમણાં જ ઉપર આવી છું. હજુ પ્રિતેશ આવ્યા નથી એટલે ત્યાં સુધી મારું થોડું કામ છે, હું પતાવી દઈશ. અને તમે બધા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, જય મહારાજ.